धोरण चार विषय अंग्रेजी विद्यार्थी भाइयों यूनिट थ्री अपने जोई रहा छे। एमा छेल्लो मुद्दो अपने आव्या छे। हवे ए छेल्ला मुद्दा मा आपणने शुं आप्युं छे, एक गीत छे। ए गीत मा आपणने शुं कहे छे के अभिनय साथे एवा कम लिटल चिल्ड्रन कम टू मी, बराबर कम કેટલાક સ્પેલિંગો તમને સમજાવીશ, કમ આવો લીટર નાના ચિલ્ડ્રન બાળક બરાબર બહુવચન આપણે લર્ન અથવા ગોળ
તમે બધા ગોળ હાફ સર્કલ માં અને શું કરો રાઉન્ડ ડાન્સ ઇન અ સર્કલ રાઉન્ડ એન્ડ રાઉન્ડ ધેન જમ્પ ક્લિયર ચિલ્ડ્રન પછી તમે શું કરો જમ્પ કૂદો રાઉન્ડ માં તમે બધા બાળકો ભેગા થઈને સર્કલ કરો અને રાઉન્ડ માં તમે જે સર્કલ કરો એમાં તમે શું કરો જમ્પ ઉદકો મારો ઉદકો મારો ત્યાર પછી શું કરો તમે જુઓ શું કે છે આપણને ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન ટીયર મીન્સ કે વાલા હે વાલા બાળકો વહલા બાળકો તમે જમ્પ ઉદો કેવી રીતે સર્કલ કરો અને સર્કલ માં તમે સ્ટુડન્ટ સીટ ઓન ધ ગ્રાઉન્ડ સીટ બેસો ક્યાં બેસો ઇન ધ ઇન એટલે ઇન એટલે ગ્રાઉન્ડ એટલે શું થાય જમીન માં બેસો ઓન ઓન એટલે ઉપર પછી આખી સમજો ગ્રાઉન્ડ જમીન જમીન ઉપર બેસો ફરી એક વાર પહેલું અને બીજું બધું સમજાવી દઉં કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી કી નાના બાળકો મારી પાસે આવો વી વિલ લર્ન ઇંગ્લિશ આપણે ઇંગ્લિશ શીખીશું વી વિલ સિંગ વી વિલ ડાન્સ આપણે ગાઈશું અને ડાન્સ પણ કરીશું બટ ઓનલી ઇન ઇંગ્લિશ ડાન્સ કરીશું ગાઈશું ગાઈશું પણ કેવી રીતે ઇંગ્લિશમાં પછી બીજામાં શું કે છે કમ લિટલ ચિલ્ડ્રન ક્લેપ 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 હે બાળકો તમે તાળીઓ પાડો નાવ લિટલ ચિલ્ડ્રન હવે તમે એમ કે તાળી પાડો ક્લેપ 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 બંને હાથ ભેગા થયા હવે એ હાથ તમે પછાડો પછાડો મીન્સ કે એકબીજા સાથે આપણે પછાડીએ એટલે શું થાય તાળી પડે પછી ડાન્સ ઇન અ સર્કલ સર્કલ તમે બધા ઇન એટલે સર્કલ વર્તુળમાં થઈ જાઓ ગોળ થઈ જાઓ અને રાઉન્ડ એન્ડ રાઉન્ડ વેન જમ્પ ક્લિયર અને સર્કલમાં તમે પછી વાલા બાળકો કૂદો એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ કૂદીને તમે નીચે જમીન ઉપર બેસો આ રીતે આપણને આ જે ગીત આપ્યું છે એ ગીત કેવું છે તો નીચે જે અભિનય છે એ અભિનય સાથે તમે ગીત આપણને આપ્યું છે હવે યુનિટ થ્રી માં જે એક્ટિવિટી છેલ્લી હતી ચૌદ એ અહીં પૂરી થઈ છે હવે આપણે અત્યાર સુધી યુનિટ વન થી શું શું શીખ્યા એ આપણે રિમાઇન્ડ કરીશું બરાબર પહેલા તો આપણે શીખ્યા હતા કેટલા જે નાના નાના બાળકો છે એની કેટલી અભિનય સાથેનું ગીત શીખ્યા આ જે અભિનય ગીત જે છેલ્લે એ પ્રમાણે પહેલા પણ અભિનય ગીત આવ્યું એ પછી આપણી જે રોજની જે અમુક ક્રિયાઓ છે એ ક્રિયાઓ ધારો કે બેસવું ઉઠવું ખાવું પીવું બરાબર ઊંઘવું દોડવું વાતો કરવી આવી બધી જે આપણી ક્રિયાઓ છે વર્ણમાં આપણે જઈએ તો બુક ખોલીએ બુક બંધ કરીએ બરાબર ઓપન યર બુક ક્લોઝ યર બુક પછી હસવું કૂદવું તાળીઓ પાડવી આપણા હાથ વડે આંખો બંધ કરવી શો યર ટીથ આપણા દાંત જોવા ચોખા છે આ બધી ક્રિયાઓ વિશે આપણે શીખ્યા બરાબર હવે એ ક્રિયાઓ આપણને અહીં ચિત્ર દ્વારા બતાવ્યું એ મેં તમને શીખવાડ્યું પછી શું કે છે કે કેટલીક આપણે ટચ યોર નોઝ આ જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ આપણે પ્રેક્ટિકલી કરવી એના વિશે પણ મેં તમને સમજાવ્યું ટચ યોર હેડ તમારા માથાને સ્પર્શ કરો ટચ યોર નોઝ તમારા નાકનો સ્પર્શ કરો આંખો બંધ કરો ક્લોઝ યોર આઈઝ પ્લીઝ ઓપન યોર લિપ્સ તમારા ઓપન એટલે લિપ્સ ખુલ્લા રાખો ટચ યોર યર વિથ લેફ્ટ ડાબા હાથે તમારા કાનને સ્પર્શ કરો પુટ
યોર રાઈટ હેન્ડ એન્ડ યોર લેફ્ટ શોલ્ડર, તમારા જમણા હાથે તમારા ડાબા ખભાને ટચ કરો. રેઈઝ યોર હેન્ડ, તમારા હાથ ઊંચા કરો. ટર્ન રાઈટ, ડાબી બાજુ ફરો. ટર્ન ધ લેફ્ટ, ટર્ન રાઈટ, ટર્ન લેફ્ટ, ડાબી બાજુ ફરો અને જમણી બાજુ ફરો. ત્યાર પછી આપણે આપણા એક છોકરાનું ચિત્ર હતું સુનિલ નામના, એ ચિત્ર દ્વારા કેટલાક આપણા શરીરના અંગો વિશે મેં તમને સમજાવ્યું અને એ અંગો વિશે સમજાવ્યું, એમાં કેટલાક વાક્ય દ્વારા આપણને આ અંગોની સમજ આવી. બરાબર, આ ચિત્ર દ્વારા અત્યારે હું તમને અત્યાર સુધી જે જે શીખ્યા એનું રિવિઝન તમને પુનરાવર્તન વિશે સમજાવું છું. એટલે આપણે શું શીખ્યા એ આપણે યાદ રાખવું પડે ને. લેસન નંબર યુનિટ 3 સુધી તો આપણે જોયું, પણ એમાં ઘણી બધી એક્ટિવિટી આવે, એ એક્ટિવિટી દ્વારા મેં જે જે તમને શીખવાડ્યું એ હું તમને સમજાવું છું. એમાં શરીરના અંગો જોયા, કોના હતા? સુનિલના શરીરના અંગો. હવે એ અંગો દ્વારા મેં તમને સમજ આપી હતી, હેર, નોઝ, હેડ, આ બધું સમજાવ્યું, ગુજરાતી પણ સમજાવ્યું. પછી એમાં સાઈડમાં બાજુમાં વાક્ય દ્વારા આપણને સમજ આપી હતી, હી હેઝ ટુ યર, હી હેઝ ટુ આઈઝ, બરાબર, હી હેઝ વન નોઝ, ધીસ ઇઝ હિઝ હેડ, આ બધું હતું ને, એ વાક્ય પણ મેં લખીને તમને ગુજરાતી સમજાવ્યું. ત્યાર પછી બીજી કેટલી ગીત સાથેની ક્રિયાઓ, અભિનય પણ મેં તમને સમજાવેલા. એ પછી આપણે આગળ વધ્યા, એ અભિનય પછી કેટલાક વાક્યો આપણે જોયા. ત્યાર પછી યુનિટ 2 માં શું જોયું? તો ઘણા બધા સ્પેલિંગો એનું ગુજરાતી મેં તમને સમજાવ્યું, કેવાનો મતલબ કે એબીસીડી જે મૂળાક્ષરો પહેલી અને બીજી એબીસીડીમાં આપણે મેં સૌ પ્રથમ સમજાવ્યું, એના અનુસંધાનમાં યુનિટ 3 માં શું આવ્યું? તો મૂળાક્ષરો ઓળખવા. હવે જ્યારે મૂળાક્ષરો ઓળખવાના હતા એ વખતે મેં તમને દરેક મૂળાક્ષરો ના જે સ્પેલિંગ જે શબ્દ બનતા હતા એનું ગુજરાતી સમજાવ્યું. ત્યાર પછી એમાં મૂળાક્ષરો મેં તમને ઓળખવાના, કયા મૂળાક્ષરો, ધારો કે એમ હોય તો એમ અહીં કેટલા છે એ આપણે લખવાનું, અને ગમે તે એક સ્પેલિંગ હોય ડબલ્યુ થી શરૂ થતો લખવાનો, મૂળાક્ષર કેટલા છે એ પણ આપણે શીખ્યા. આના દ્વારા આપણે શું થયું? તો જે એબીસીડી બારમાંથીમાં પહેલા બીજા ધોરણમાં ત્રીજા ધોરણમાં આપણે શીખેલા એ એબીસીડી આપણે કેવી થઈ? પાકી થઈ, અને આપણે સમજી શક્યા કે આપણે એબીસીડી શીખી છે. બરાબર, એક્ટિવિટી 5 માં કલર્સ ના નામ જોયા, જુદા જુદા કલર્સ હતા, જુદી જુદી વસ્તુઓ આપી, એ વસ્તુઓની ગણતરી આપણે જોઈ, જુઓ બરાબર, અને એ ગણતરી દ્વારા મેં તમને સમજાવ્યું કે કઈ વસ્તુનો કયો કલર છે, કેટલા કલરમાં કેટલી વસ્તુ છે એ પણ મેં તમને સમજાવ્યું. બરાબર, ત્યાર પછી આપણે કેટલાક ભૌમિતિક આકાર જોયા, ભૌમિતિક આકારમાં પણ કલર્સ આવ્યા. એ પછી છેલ્લે આપણે શું શીખ્યા? એ જ યુનિટમાં એ ભૌમિતિક આકારનું ચિત્ર જોયું, એ ચિત્ર દ્વારા અહીંયા આગળ ગણતરી કરી, કેટલા વર્તુળ છે, કેટલા સ્ક્વેર છે, કેટલા ટ્રાયેંગલ છે, બરાબર, આ બધું પણ મેં તમને એટલે કે શેપ્સ ની સંખ્યા ગણીને સમજાવી, વાક્ય એમાં પણ કલર્સ આવ્યો, આ કલર્સ એક્ટિવિટી 9 માં આવ્યા, વાક્ય શીખવાડ્યા, એને ગુજરાતી શીખવાડ્યું, ફરી એમાં ને એમાં મૂળાક્ષરો આવ્યા. ત્યાર પછી આપણે એ જ મૂળાક્ષરો દ્વારા એ શું શીખ્યા? વિરોધી શબ્દ, બરાબર, લાંબુ, ટૂંકુ, સ્મોલ, એટલે નાનું, મોટું, ઠંડુ, ગરમ, આ શીખ્યા. કહેવાનો મતલબ કે વિરોધી શબ્દ શીખ્યા. એ પછી કેટલાક ફળોના નામ આવ્યા, એ ફળના નામ કઈ એક વાર્તા દ્વારા, બરાબર, એમાં રંગના નામ શીખ્યા, અને છેલ્લે તો આ યુનિટ 3 જે માય ફેમિલી વિશે શીખ્યા એ મેં તમને અત્યારે બધું જ શરૂઆતથી સમજાવ્યું. હવે આવતી વખતે આગળ વધીશું, યુનિટ 3 એ પૂરું થાય છે એના પછી અમે જે રિવિઝન છે એ રિવિઝન તરફ આપણે આગળ વધીશું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.